આજ વિષય પર ચર્ચાનું આયોજન કર્યું છે ચર્ચામાં આપણી સાથે હિરેનભાઈ કોટક રાજકીય વિશ્લેષક છે હિરેનભાઈ સૌથી પહેલા વાત કરીએ કોંગ્રેસના જે આગેવાનો હોદ્દેદારો છે આ સમગ્ર મામલા વિશે પૂછવામાં આવે છે ત્યારે એક જ હોય છે કે તમામ ધારાસભ્યો એકજૂટ છે કોંગ્રેસમાં કોઈ ડખા નથી કોઈ વિવાદ નથી કોઈ પણ પ્રશ્નો નથી પરંતુ બીજી તરફ આ પ્રકારે હોર્સ રેડિંગના ડરના કારણે તેમને રાજ્યની બહાર ખસેડવામાં આવી રહ્યા છે અને ડર કહેવાય કે અવિશ્વાસ જ કહેવાય પહેલેથી જ હતો અને એને સમર્થન કેવી રીતે મળી ગયું કે જ્યારે એક વસ્તુ તો નક્કી હતી કે નિયમ મુજબ જેટલા ધારાસભ્યો છે એની સંખ્યાને આપણે ક્યાંક ગુણાકાર ભાગાકાર જે કંઈ આપણે એનું કેલ્ક્યુલેશન છે કરીએ તો એવું હતું કે બે સીટ છે એ રાજ્યસભાની ભાજપને મળે અને બે સીટ છે એ કોંગ્રેસને મળે પરંતુ જ્યારે ત્રીજો ઉમેદવારો એટલે કે નરેન્દ્ર નરહરી અમીનજીને ઉતારી દેવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા તો એનાથી એ તો નક્કી થઈ ગયું કે હોર્સ તો થવાનું જ છે અને ક્યાંક ને ક્યાંક લાલચ પણ આપવામાં આવે પદ આપવાની પણ વાત આપવામાં આવે અને અનેક પ્રકારના પ્રલોભનો આપે પરંતુ આ બધાની વચ્ચે એક વસ્તુ તો ગઈકાલે જ નક્કી થઈ ગઈ હતી કે આ વસ્તુ બનવાની છે તેમ છતાં આજે જ્યારે હવે ધારાસભ્યોને લઈને જાય છે ત્યારે એમાં આપણે એક ગણિત પણ સમજવું પડશે કે હોર્સ રોડિંગના ગણિત છે એમાં પણ ત્રણ વસ્તુઓ હોય છે એક તો એવી છે કે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો છે ખુલ્લામ ખુલ્લા એ ક્રોસ વોટિંગ કરે બીજું એક થાય કે એ લોકો ક્યાંક ગેરહાજર રહે તો ગેરહાજર રહેશે તો પણ સંખ્યાબળ જે રીતે ઓછું થાય છે અને એના કારણે જે કેલ્ક્યુલેશન બને છે એમાં પણ ભાજપને ફાયદો થતો જણાય છે અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ લોકો કદાચ ધ્યાનમાં નથી લેતા એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એવો છે કે અત્યારે ભલે એ લોકો ક્યાંય રાજસ્થાનમાં રિસોર્ટમાં લઈ જાય હવે એ રિસોર્ટમાં લઈ જાય તો પણ જ્યારે મત આપવાના છે ત્યારે તો લઈને આવવાના છે તો મત આપવાના લઈને આવવાના ત્યારે ગેરહાજર રાખવાનું તો કોંગ્રેસના પક્ષમાં નથી પરંતુ હાજર રાખે અને મત આપે ત્યારે જો ધારાસભ્યો જે લોકોનું માનસ ક્યાંક ને ક્યાંક બદલાઈ ગયું હોય અથવા તો આમ કહીએ કે હોર્સ શેડિંગના શિકાર થઈ ગયા હોય એ લોકો સ્વાભાવિક રીતે જ્યારે મત આપશે ત્યારે મતમાં જે ક્રમ લખવાનો હોય છે એમાં એવી રીતે છે કે ચાર જે બેઠકો છે એ ચાર બેઠકોમાં જેટલા નામ સામે આવેલા હોય એટલે કે પાંચ નામ કુલ છે તો પાંચ નામ હોય તો પાંચ નામની સામે એમણે અનુસાર નામ આપવું પડે એટલે પ્રાયોરિટી પ્રમાણે એમ આપવું પડે એક નંબર બે નંબર ત્રણ નંબર નામ સામે લખવાનું હોય હવે જે લખવાનું છે જે ચોરસ દોરેલું છે એની વચ્ચે જ લખવાનું હોય અને એની બોર્ડર ઉપર લખે કે બહાર લખે કે એમાં પણ કાંઈ ટેકનિકલ મિસ્ટેક કરે તો એ મત આપવામાં થયેલી ટેકનિકલ મિસ્ટેકને કારણે એ મત રદ થઈ શકે છે એટલે રદ થવાની જે સંભાવના છે એ તો લઈ જવા છતાં પણ એટલે કે આ જે પ્રવાસ કરાવવા છતાં પણ આને જાત્રા કે પિકનિક પણ ન કહી શકાય કેમ કે આ તો માનસ પરિવર્તન પિકનિક કહેવાય એટલે એ જો પિકનિક કરી લીધા પછી પણ પાછા આવીને જો એ ભૂલ કરે છે તો એ સ્વાભાવિક રીતે એ મત રદ થશે અને એ તો મારી ભૂલ થઈ ગઈ એમ કહી શકે એના માટે હું માફી માંગુ છું પરંતુ એ રદ થવાથી તો જે નુકસાન થવાનું છે તો કોંગ્રેસને જ થવાનું છે એટલે કોંગ્રેસ માટે તો હવે જો પ્રાયોરિટી પ્રમાણે જોઈએ તો શક્તિસિંહ અને ત્યાર પછી આપણે જોઈએ તો એમના જે ભરતસિંહ સોલંકી છે અને એમાં પણ ઘટ પડી શકે એટલે ક્રમ અનુસાર શક્તિસિંહનો ચાન્સ વધારે દેખાય છે અને કદાચ ભરતસિંહ સોલંકીને હાર પણ જોવી પડે કિરેનભાઈ જીતની વાતો તો દરેક બંને પક્ષો કરી રહ્યા છે કે પોતાના ઉમેદવારો જીતશે ક્યાંક ને ક્યાંક આ હોર્સ રેડિંગના ગણિતની પણ આપણે વાત કરી ક્યાંક આજે રાજસ્થાન લઈ જવાની વાત હોય આ કોઈ પહેલી એવી ઘટના નથી આગળ પણ જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પોતાના પક્ષના કેટલાક ધારાસભ્યોને બહાર લઈ જઈ અને તેમને એક સાથે રાખવામાં આવે છે કોઈ પણ ફૂટી ન જાય અથવા તો કોઈ પણ ક્રોસ વોટિંગ ન કરે પરંતુ તેમ છતાં સવાલ તો એ જ ઉભો થાય છે કે જ્યારે મતદાનનો દિવસ હશે ત્યારે પણ એ વિશ્વાસ અડીખમ રહેશે ખરો જોડાઈ જશે ખરા હવે એવું લાગતું નથી એટલા માટે કે અહીંયા બનશે એવું કે સ્વાભાવિક રીતે જ્યારે જે કોઈ પણ પક્ષ છે એ સત્તા પક્ષ હોય ત્યારે સત્તાપક્ષ પાસે આપવા માટે કંઈક હોય અને એમાં પણ જ્યારે માત્ર રાજ્યમાં સત્તા હોય ને કેન્દ્રમાં ન હોય ત્યારે પણ શક્યતા અડધી અડધી થઈ જતી હોય છે આવા સમયે અહીંયા તો ભાજપ પાસે રાજ્યમાં પણ સત્તા છે અને એ પણ અડીખમ પૂર્ણ બહુમત સાથેની એ ઉપરાંત કેન્દ્રની પણ વાત કરીએ તો કેન્દ્રમાં પણ પૂર્ણ સત્તા છે એટલે જે રીતે આપવા માટે ભારતીય જનતા પાર્ટી માટે વધુ છે એ મુજબ ધારાસભ્યો ક્યાંક ને ક્યાંક છે એ એ ઉપરાંત બીજી વસ્તુ પણ ધ્યાનમાં લેશે ધારાસભ્યો કે એ પોતાના ભવિષ્યને પણ વિચાર કરશે કે મારું ભવિષ્ય કઈ પાર્ટીમાં વધારે છે અને ધારાસભ્યો એમાં જે સિનિયર છે એટલે કે સિનિયર એટલે ઉંમરમાં જે સિનિયર છે એવા બધા જે લોકો છે એ બધા મોટી ઉંમરના ધારાસભ્યો એવું પણ વિચારતા હોય છે કે હવે મારો જે આ જે છેલ્લો છેલ્લો તબક્કો જે ચાલી રહ્યો છે એમાં જો હવે મને કોંગ્રેસ કંઈ ન આપી શકતી હોય અને મારી જે પ્રગતિ થવી જોઈએ એ નથી થઈ તો એ તો ભારતીય જનતા પાર્ટી એને ઓફર પણ કરશે ને ધારાસભ્ય પોતે પણ વિચારશે એટલે ક્યાંક ને ક્યાંક એ ફાયદો તો ભાજપને મળવાનો જ છે આજે બે ગ્રુપ 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 બનાવવામાં આવ્યા છે કોંગ્રેસમાંથી એક જશે જશે શક્તિસિંહ ગોહિલ સાથે તો ભારતસિંહ સોલંકી સાથે કયા ધારાધોરણ આધીન આ બે ગ્રુપ બનાવાયા હોય શકે આ બે ગ્રુપ કરતા કેવું છે કે એમાં તો ધારાધોરણ તો સ્વાભાવિક રીતે ક્યાંક ને ક્યાંક નાતીના પણ હોય છે અને કોણ કોના ગ્રુપના છે એ પણ હોય છે આવું બધું કોંગ્રેસમાં આવું વધારે છે કેમ કે જે રીતે ભાજપમાં કેડરવેઝ પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી છે અને એ બધી શિસ્ત અને કોંગ ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલનો પણ હું તો અભાવ જોઈ રહ્યો છું કોંગ્રેસમાં એટલે હવે અહીંયા આ જ વસ્તુ આવીને ઊભી રહેશે કે કોણ પોતે પોતાના સ્વબળે ધારાસભ્યોને પોતાની સાથે રાખી શકે છે જે રીતે ભાજપની વાત કરીએ તો એમાં પણ નરહરી અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કરી અને એ સ્પષ્ટ સંકેત આપી દેવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી તો એમાંથી થઈ શકતી મદદ કરવાની છે પરંતુ એ જવાબદારી જેટલી ધારાસભ્યોને લાવવાની ભાજપની હશે એટલી જવાબદારી સામે પક્ષે નરેન્દ્ર અમીનની પણ પોતાની હશે કેમ કે એમણે પોતે કોંગ્રેસમાં ઘણા વર્ષો કામ કરેલું છે એમ એ પણ એમના દિગ્ગજ નેતા હતા અને બે હજાર બાર પછી ભારતીય જનતા પાર્ટી એમને બહુ સાચ સારી રીતે સાચવી જાણ્યા છે અને એનો સમય આવ્યો છે ત્યારે જ બરાબર એમને આ મોકો મળી રહ્યો છે ત્યારે એમની પણ જવાબદારી છે અને એમણે પોતે ઘણા બધા ધારાસભ્યોને જીતવામાં મદદ કરી છે એમને ટિકિટ મેળવવામાં મદદ કરી છે એટલે ઘણા બધા એવા છે જે એમના આજે પણ ચેલાઓ છે અને એવું પણ મેં તો સાંભળેલું છે અને કહેવાય પણ છે

રોકવા માંગીશું ચર્ચા કરી રહ્યા છે ચર્ચાનો દોર થોડી વારમાં આગળ વધારીશું આપણી સાથે હિરેનભાઈ કોટક તો હતા જ દિલીપભાઈ પટેલ રાજકીય વિશ્લેક અને વડોદરાથી નેતા કોંગ્રેસના નરેન્દ્રભાઈ રાવત પણ જોડાશે થોડી વારમાં એક બ્રેક માટે રોકાઈએ છીએ બ્રેક બાદ આ મુદ્દા પર ચર્ચા છે એ કન્ટિન્યુ કરીએ દિલીપભાઈ દિલીપભાઈ જે પ્રતિક્રિયાઓ અત્યારે સામે આવી રહી છે એરપોર્ટ પરથી જે જે ધારાસભ્યો પહોંચી રહ્યા છે તેમની પ્રતિક્રિયાઓ આપણે સાંભળી રહ્યા છે કોઈ સ્પષ્ટતા કરી રહ્યું છે તો કોઈ નકારી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આપને એવું લાગે છે કે આ ડર ખરેખર અવિશ્વાસ છે હા તો જ બહાર લઈ જવા પડે અને કોંગ્રેસના જે ધારાસભ્યો છે એ આપણે જોયું બે હાજર સત્તર માં પણ આ જ પ્રકારનું થયું હતું અને આ વખતે પણ મોટાભાગના ધારાસભ્યો જે લઈ જવામાં આવી રહ્યા છે એ એ પ્રકારે જ લઈ જવામાં આવી રહ્યા છે તો ધારા કોંગ્રેસને પોતાને પણ ભય છે કે એના ધારાસભ્યોને તોડવામાં આવશે અને ખાસ કરીને બે જે જૂથ નક્કી કરવામાં આવે છે શક્તિસિંહ અને ભરતસિંહ એમાં ભરતસિંહ સાથે જે ધારાસભ્યો જે મત કરવાના છે એમને તોડવાનો પ્રયત્ન વધારે થતો હોય એવું લાગી રહ્યું છે કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જે કંઈ જયપુર જઈ રહ્યા છે એ મોટાભાગના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના છે તો એ એટલા માટે થઈ રહ્યું છે કે નરહરી અમીનને જવાબદારી સોંપવામાં આવી છે કે જે વોટ ભરતસિંહ તરફ જવાના છે એ એમાંના ધારાસભ્ય જેટલા બને એટલા તોડી શકવા તો આ જે ભય છે ભરતસિંહ સોલંકીને એના કારણે વધારે તો આ દેખાઈ રહ્યું છે એક એક ધારાસભ્યને ત્યાં સ્થળાંતર કરવું ગુજરાતની બહાર લઈ જવા કે જે બે હજાર સત્તરમાં આપણે જોયું હતું પણ બે હાજર સત્તર ને આ બે હજાર વીસમાં ફર્ક એ છે કે બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી અને એટલા માટે ઘણા બધા ધારાસભ્યો કોંગ્રેસ ગયા હતા અને એ કરોડો રૂપિયાની ઓફર થઈ હોવાના પણ આરોપો કરવામાં આવ્યા હતા પોતે પણ કે કેમને સોળ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી તો આ વખતે પણ એવું થઈ શકે છે નરેન્દ્ર અમીન જો ચૂંટાવવું હોય તો એને ધારાસભ્યોને પોતાને પોતાની સાથે લેવા માટે ઘણા બધા પ્રયાસો કરવા પડે છે એમાં આર્થિક બાબતો પણ હોઈ શકે છે નરેન્દ્રભાઈ એક તરફ વિશ્વાસની વાતો થઈ રહી છે એક જૂથની વાતો થઈ રહી છે જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં પણ આવી રહ્યો છે પરંતુ તેમ છતાં પોતાના ધારાસભ્યોને બે ગ્રુપમાં વહેંચી અને રાજ્યની બહાર લઈ જવા પોતાના જ ધારાસભ્યો પર અવિશ્વાસ જતાવે એવું કેમ જી એક તો કે એક વાત એ છે કે અમારા ધારાસભ્યો પર અમને અવિશ્વાસ નથી સંપૂર્ણ રીતે વિશ્વાસ છે ને આ વખતની ચૂંટણીમાં જેમ બે હજાર સત્તરમાં સંખ્યાબળ ન હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ જે શરમજનક પ્રયાસ કરેલો જે માનનીય અહેમદ પટેલજી અને એ સમયની મેં ચૂંટણીની વાત કરું છું અને એ સમયે અમારે ધારાસભ્યોને બેંગ્લોર પણ લઈ જવા પડેલા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી તમામ સત્તાનો દુરુપયોગ ધાકધમકી અને બની શકે કે આર્થિક રીતે પ્રલોભન આપીને જે પ્રકારે ખરીદવાનો પ્રયાસ કરે છે ખરેખર ખૂબ શરમજનક છે અત્યારના રાજકારણમાં બે વર્ષથી તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે રાજકીય રીતે તમામ નીતિમત્તાને મૂકીને જે પ્રકારે કામ કરી રહી છે ખરેખર ખૂબ ખેદજનક છે લોકશાહી માટે શરમજનક છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની એ બાબતનો શરમ નથી અને આપ જોઈ શકો છો કે સૌથી મોટું ઉદાહરણ જયારે બે હજાર સત્તરમાં માનીએ અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી વખતે જે પરિસ્થિતિ સર્જાયેલી અમારા તમામ ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવામાં આવ્યા અને બેંગ્લોર ખાતે પણ કેટલી મુશ્કેલીઓ ઉભી થઈ ત્યારબાદ સમજી શકો છો હમણાં દિલીપભાઈએ કહ્યું અમારા ધારાસભ્યોને ભાગીને રિક્ષાઓમાં બેસીને બસમાં બેસીને આ રીતે લાવવું પડેલું કારણ કે સત્તાના દુરુપયોગમાં એમણે પોલીસ સત્તાબળ તમામનો ઉપયોગ કરેલો એવો તો દસ દસ પંદર પંદર કરોડ રૂપિયાની ઓફર પણ કરવામાં આવેલી અમે ચર્ચા કરવા અત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી આવે તો અમને શરમ લાગે છે કે શા માટે આ થઈ રહ્યું છે કારણ ભારતીય જનતા પાર્ટીનું જે પ્રકારે કામ કરી રહી છે ખરેખર લોકશાહી માટે ખેદજનક છે અત્યારે અમારા ધારાસભ્યોની બાબતમાં કોઈ સત્તાવાર એમને કોઈ લઈ જવા કોઈ સ્થળે એ પ્રકારનું કંઈ હજી પાર્ટી તરફથી એમને કોઈ આદેશ બી નથી અને સંગઠનના વ્યક્તિઓ આ પ્રકારે કે જે અમારા આગેવાનો છે કામ કરી રહ્યા હોય એ શક્યતા નથી કારણ કે રાજ્યસભાની ચૂંટણી તો સ્વાભાવિક રીતે ધારાસભ્યો ઉપર ધાક ધમકી ના થાય એમના ઉપર પ્રેશર ના થાય એ દેખવાની જવાબદારી પણ પક્ષની છે અને અમારે ચૂંટણી અમારે જીતવાની પણ છે તો એ પ્રયત્ન કોણ કરી રહ્યું છે એ જાણવું જરૂરી છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ એમની પાસે સંખ્યાબળ ન હોવા છતાં પણ નરહરી અમીન જેવા વ્યક્તિને ઉતાર્યા છે જો કે એમને તો બલીનો બકરો બનાવી રહ્યા છે હું હું તમને કદાચ સત્તાવાર રીતે નહીં પણ ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે નિર્ણય લેવાઈ ગયો હતો કે બે થી વધારે ઉમેદવારો ઉતારવાના નથી કારણ કે કે પણ ખૂબ મોટો અસંતોષ અને બળવો થઈ રહ્યો છે હવે ક્યાં સુધી તમે કોંગ્રેસના નેતાઓને ખરીદી ખરીદીને ભારતીય જનતા પાર્ટીમાં લાવશો એટલે એમનામાં પણ આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની નીતિમતા માટે પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે સાથે સાથે ગઈ વખતે જે ચૂંટણી હમણાં બાય ઇલેક્શન થયા એમાં અલ્પેશ ઠાકોર અને ઝારાના જે ચૂંટણી હાર પછી પાર્ટીની અંદર પણ આંતરિક સંભાળવો પણ એમનામાં થયો હતો એટલે આ અત્યારની જે પરિસ્થિતિનું નિર્માણ છે એ તો શરમજનક નિર્માણ છે આપણે ભલે ચર્ચા કરીએ કે અમારા ધારાસભ્યોમાં અમને વિશ્વાસ નથી અવિશ્વાસ છે આ પ્રકારની વાત નથી પરંતુ આપ જાણો છો કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ફરીથી ઊંધે માથે પડવાની છે કોંગ્રેસના બંને ઉમેદવારો ખૂબ સક્ષમ શક્તિશાળી છે અને ચોક્કસથી અમારા તમામ ધારાસભ્યો અકબંધ રહીને રાજ્યસભાની અમે ચૂંટણી જીતીશું બિલકુલ ચલો આ ચર્ચા આગળ વધારીશું ઘણા બધા મુદ્દાઓ હજી ચર્ચવાના બાકી છે રાજનીતિ અને આખરે આ કયું સ્તર છે રિઝોર્ટ પોલિટિક્સ જે ચાલુ થઈ રહી છે આ રિઝોર્ટ પોલિટિક્સ શું રાજનીતિનું એક નવી પદ્ધતિ છે નવી રીત છે આ રાજનીતિની તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું અને સાથે જ થોડી વારમાં

હોર્સ ટ્રેડિંગ નો ભય છે પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી આખરે આવો નિર્ણય શા માટે લેવામાં આવ્યો આપ જાણો છો કે પાર્ટી તરફથી જે પ્રકારે અત્યારે તો ધારાસભ્યોને જે એરપોર્ટ પર બોલાવીને એમને કોઈ સ્થળ પર અત્યારે લઈ જવા એની કોઈ અધિકારિક માહિતી અત્યારે નથી મારી પાસે પરંતુ એ સ્પષ્ટ છે કે આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી પાસે સંખ્યાબળ નથી અને એ બેની જગ્યાએ ત્રણ ઉમેદવાર ઉભા રાખે તો સ્વાભાવિક રીતે બીજા સભ્યો લાવશે ક્યાંથી એનો મતલબ એ થયો કે ચોરી તો ભારતીય જનતા પાર્ટી એ કરવાની છે સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને એ ચોરી કોંગ્રેસના ધારાસભ્યોને ધમકી આપીને પ્રલોભન આપીને કે કહો તો ગાયબ પણ કરી શકે છે એનું અપહરણ પણ કરી શકે છે કારણ કે રાજ્યસભાની ચૂંટણી ગણતરીની હોય એક એક ધારાસભ્યનું વેલ્યુ હોય એમાં એક પણ ધારાસભ્ય જો એબસન્ટ રહે કે ગાયબ થઈ જાય કે મળે નહીં કે વોટિંગમાં ગેરહાજર રહે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે આપ સમજી શકો છો એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભૂતકાળની અંદર છેલ્લા બે વર્ષમાં કર્ણાટકમાં જોવા બીજા રાજ્યોની અંદર જોઈ શકો છો કે જે પ્રકારે ધાકધમકી પૈસા આર્થિક તમામ પરિબળો અને સત્તાના દુરુપયોગથી જે પ્રકારે રાજનીતિ કરી છે ખરેખર ખૂબ દુઃખજનક છે અત્યારે આ પ્રકારે જવું પડે એ દેખીતી રીતે તો લોકશાહીમાં ખરેખર શોભે નહીં પણ કરવું શું કારણ કે આ ભૂતકાળમાં નહીં આજે જે ગઈ રાજ્યસભાની ચૂંટણીમાં જે પ્રકારે અમિત શાહજી અને જે પ્રકારના પ્રયત્નો કરવામાં આવેલા આપ જાણો છો કે અમે બેંગ્લોર લઈ ગયા હતા બેંગ્લોર શિવકુમારજી જે અત્યારે અમારે કર્ણાટકના અધ્યક્ષ છે એમના રિસોર્ટ પર લઈ લઈ જવામાં આવેલા એ દરમિયાન પણ રેડ પાડવામાં આવેલી

એક વખત જે રીતે આપણે હવે જોવા જઈ રહ્યા છે આમ તો ખૂબ જૂનો આ ઇતિહાસ છે ખજૂરિયા ને પણ યાદ કરવું પડે અને છેલ્લે છેલ્લે જે થયું છે રિસોર્ટ પોલિટિક્સ એ પણ આપણે જાણીએ છીએ પરંતુ રાજનીતિનું આજે આખું સ્તર છે તે હવે બદલાતું જઈ રહ્યું છે સત્તા સ્થાને જે હોય તે પોતાના સત્તાનો પોતાના પાવરનો ઉપયોગ કરીને વિપક્ષને એ મધ્યપ્રદેશની વાત હોય કે ગુજરાતની વાત હોય સરકાર કોની છે મુદ્દો નથી પરંતુ આ પ્રકારનું જે આખું ચિત્ર બનતું જઈ રહ્યું છે કેટલું યોગ્ય કહી શકાય દિલીપભાઈ એકદમ સાચી વાત તમે કહો છો આમ જોઈશું ગુજરાતનો ઇતિહાસ આપણે જોઈએ તો પંચવટી ફાર્મ અમદાવાદમાં જે પંચવટી ફાર્મ ચિમનભાઈ પટેલે ત્યાં ધારાસભ્યોને ભેગા કરીને પોતાની સરકાર બનાવવા માટે ઓવર સ્ટેડિંગ શરૂ કર્યું ત્યાંથી શરૂઆત થઈ છે એટલે કે શરૂઆત તો ગુજરાતના ગુજરાતના ધારાસભ્યોને ગુજરાતમાં રાખીને એ બધી પ્રવૃત્તિ થતી હતી પછી ત્યાર પછી સૌથી મોટું જે કહેવાય બનાવ એ શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે બની બનાવ બન્યો હતો કારણ કે શંકરસિંહ વાઘેલા પોતાના ધારાસભ્યોને લઈને પણ આ રીતે બહાર જતા રહ્યા હતા પછી બે હજાર સત્તર માં કોંગ્રેસે અહેમદ પટેલને જીતાડવા માટે ફરીથી બેંગ્લોર લઈ ગયા હતા આમ જોઈએ તો આ પ્રકારની જે પ્રવૃત્તિ છે ગુજરાતમાં અનેક વખત થઈ છે અનેક વખત થઈ છે એ આ ગુજરાત માટે ખરેખર શરમજનક છે ગુજરાતના રાજકીય નેતાઓ માટે આ શરમજનક છે આવી ઘટનાઓ શા માટે બની રહી છે શા માટે સત્તા માટે આટલી બેફામ સત્તાનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી બેઠકો જીતવા માટે આ પ્રકારના હોર્સ ટ્રેડિંગ કરવામાં આવે છે લોકોને દબાવવામાં આવે છે લોકોને ફોડવામાં આવે છે પૈસા આપવામાં આવે છે દરેક જગ્યાએ આપણે જોયું છે આપ જે પાંચ છ ઘટનાઓ છે બની હોર્સ ટ્રેડિંગની જે મોટી ઘટનાઓ બની છે એમાંની એ એ ઘટના જે બની છે ગુજરાત માટે અત્યંત શરમજનક છે આવી ઘટનાઓ તો ક્યારેય ન બનવી જોઈએ શા માટે આ આટલા મોટા પ્રમાણમાં સત્તાને સત્તાના ખેલ ખેલવામાં આવી રહ્યા છે તમારી પાસે જે ધારાસભ્યો છે એનાથી તમે સંતોષ માણીને બે 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 સંસભ્યો બે રાજ્યસભાના સભ્યોને ચૂંટીને મોકલી દો બીજા બે બે બાકીના જે છે બીજી સામેની પાર્ટી મોકલી દે શા માટે ત્રીજા સભ્યોને ચૂંટવા માટે સાત ધારાસભ્યોને ખે ખેંચવા માટે આ બધા જે ખેલ સામેની પાર્ટી દ્વારા કરવામાં આવે છે કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે તો આ ખે ખેલ કરવામાં આવે છે એની એના કારણે આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે એને બચાવવા માટે સામેની પાર્ટીએ પોતાના ધારાસભ્યોને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે કારણ કે આપણે જોયું છે બે હજાર સત્તરમાં એક ધારાસભ્યને સત્તર કરોડ રૂપિયા સોળથી સત્તર કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી અને પૈસા આપવામાં આવેલા હતા એવા એવા ધારાસભ્યોએ નિવેદન આપેલા છે તો આ જે થઈ રહ્યું છે ગુજરાતમાં લોકશાહી માટે કલંકરૂપ છે આવી ઘટનાઓ બની રહી છે ગુજરાતના લોકો ક્યારેય આ બાબત ચલાવતા નથી એટલા માટે જ શંકરસિંહ વાઘેલા ચિમનભાઈ પટેલની સરકારને ઉખેડીને ફેંકી દીધી હતી શંકરસિંહ વાઘેલાની જે છેલ્લી સરકાર જે ઉથલી પડી હતી એની પાછળનું આ જ કારણ હતું કેશુભાઈની સરકારને ઉથલાવીને હોર્સ ટ્રેડિંગ કરીને એમણે પોતાના ધારાસભ્યોને આ રીતે બીજા બીજા રાજ્યોમાં ખસેડીને ખજુરાવકાણ જે કરેલું હતું આ જે ઘટનાઓ બધી જે બની છે એ ગુજરાતના ઇતિહાસમાં પ્રજાએ ક્યારેય માફ કરી નથી કોઈ પણ પાર્ટીને માફ નથી કરી આજે અત્યારે જે પાર્ટી કરી રહી છે ધારાસભ્યોને ખેંચવાની ધારાસભ્યોને ફોડવાની ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાની અને ધારાસભ્યોને બહાર લઈ જવાની આ જે ઘટનાઓ બની રહી છે ભારત ગુજરાતની પ્રજા એ ક્યારેય સહન નહીં કરી શકે ક્યારેય માફ નહીં કરી શકે એ આ ચૂંટણીમાં આપણે જોઈશું બે હજાર સત્તરની ચૂંટણીમાં આપણે જોયું

છે પરંતુ કરી રહ્યા પ્રજાના પ્રશ્નો ને નેવે મૂકવામાં આવ્યા તેવું પણ લોકોમાં મેસેજ જઈ શકે છે જો આના મૂળમાં જઈએ તો એક વાત યાદ કરવી પડે કે અત્યારે જેટલા ધારાસભ્યો આપણે આપણા સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ અને જે લોકો પોતાના નિવેદન આપી રહ્યા છે એ બધા નિવેદનમાં એક વાત એ સ્પષ્ટ કરી રહ્યા છે કે અમને અમારા ધારાસભ્યો પ્રત્યે કોઈ પ્રકારનો અવિશ્વાસ નથી જો અવિશ્વાસ નથી તો શા માટે એ લોકોને આ પ્રવાસમાં લઈ જવા પડે છે કે આ રિસોર્ટમાં લઈ જવા પડે છે એટલે અહીંયા બંને વસ્તુ સાથે મળી રહી છે બીજી એક બાબત એ લોકો એવું કહી રહ્યા છે કે અમે સોમવારે પાછા આવી જવાના પરત આવી જવાના જો સોમવારે પરત આવી જવાના છે તો એ વાતનું પણ ખંડન એ જ રીતે થઈ જાય છે કેમ કે અહીંયા બેઠા બેઠા બ્રેકમાં મેં એ પણ ચેક કરી લીધું કે સવારની તો સોમવારની કોઈ ફ્લાઇટ જયપુરથી થી રિટર્ન છે જ નહીં અત્યારે જે જઈ રહ્યા છે એમાં પણ જયપુર જ જઈ રહ્યા છે એ કન્ફર્મ એટલા માટે છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે લઈ જવા પડે તો રાજસ્થાનમાં જે આમની સરકાર છે એને કવર મળી શકે એટલે એ જે સાત ને વી ઓગણીસ મિનિટની જે ફ્લાઇટ છે ઇન્ડિગોની સિક્સ ઇ ટુ થ્રી સેવન બોઈંગ એમાં જઈ રહ્યા છે અને એની વેકન્સી પણ મેં ચેક કરી છે તો નવ સીટની વેકન્સી આપ મિનિમમ મેક્સિમમ ચેક કરી શકો છો તો એ મેક્સિમમ વેકન્સી ચેક કરતાં પણ એ વેકન્સીમાં પણ એકની ઘટ આવી રહી છે એટલે એ ફ્લાઇટ તો ફૂલ છે તેમ છતાં જો ધારાસભ્યો કોઈ ધારાસભ્યો આવવામાં મોડું કરે તો એના પછી ત્રણ ફ્લાઇટના ઓપ્શન છે એટલે બે ફ્લાઇટના બીજા ઓપ્શન પણ છે સાડા આઠની છે એક રાત્રે આપણે એર ઇન્ડિયાની પણ બાવીસ ને દસની એટલે કે દસ ને દસની ફ્લાઇટ પણ છે તો એ ત્રણ ફ્લાઇટમાંથી કોઈ ત્રણે ફ્લાઇટમાં થઈને ક્યાંક ને ક્યાંક બધા ધારાસભ્યો ત્યાં પહોંચી જશે બીજું આપણા સંવાદદાતા મિત્રો પાસે આપણે જો શક્ય હોય તો એવો સર્વે પણ કરાવવો જોઈએ કે કયા કયા ધારાસભ્યો ત્યાં જઈ રહ્યા છે અને એ કેટલા ધારાસભ્યો છે કારણ કે કયા થઈ રહ્યા છે એ એ કહેવાનો મતલબ એટલો છે કે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ પરિબળનું જે આપણે વાત કરીએ તો એ મુજબ જો પટેલો જઈ રહ્યા છે તો એ હોસ્ટ્રેડિંગ ના પાર્ટ છે અને જો નથી જઈ રહ્યા તો નથી આ શું પણ ગણિત કામ કરે છે અને કેટલા જાય છે એ આંકડા ઉપરથી તો નક્કી થવાનું અલ્ટિમેટલી આ ગેમ તો આખી આંકડાની છે એટલે આપણે આ બધું કલેક્ટિવલી જો ધ્યાનમાં લઈએ તો ધારાસભ્યો ક્યાંક ને ક્યાંક છે એ પૂરેપૂરી તૈયારી કરીને છે અને કોંગ્રેસને પણ પોતાને અવિશ્વાસ પણ છે હવે જે વાત કરી અહીંયા આપણે આપણે ચર્ચા કરી રહ્યા હતા એ મુજબ જયારે પૈસાની ઓફર કરવાની વાત આવે પદ આપવાની ઓફર કરવામાં આવે તો પૈસા કે પદની ઓફર કરવામાં આવે અને જો એ ફૂટી જાય એવા લાગતા હોય પોતાના ધારાસભ્ય તો કોંગ્રેસ નો પોતાના વિશ્વાસ નથી એવું પણ કહી શકાય પ્રમાણે કરી શકે છે ને બીજું એક પોઈન્ટ છે યાદ કરજો આપડે કે અહિયાં જયારે માની લો કે સોમવાર આવી જાય છે માની લો તારીખે સવારે જ બધા આવે છે સીધા વિધાનસભા જ લેન્ડ કરે છે ત્યાં એક બનાવી દઉં તો અને ત્યાં આવીને લેન્ડ કરે તો પણ એ લોકો મત મત ત્યારે પ્રાયોરિટી મુજબ આપવાના છે એટલે કે એક બે ત્રણ ચાર પાંચ નંબર પ્રમાણે આપવાનું છે એ નંબર લખવામાં પણ જો ભૂલ કરશે કે ટેકનિકલ મિસ્ટેક કરશે તો એ વોટ રદ થશે અને રદ થશે તો પણ ભાજપને ફાયદો થઈ શકે એટલે લઈ જાય તો પણ જો એનું માનસ બદલી ગયું હશે તો ધારાસભ્યોને કોઈ રોકી નઈ શકે ભાજપને સમર્થન કરવામાં નરેન્દ્રભાઈ બે નામો જ્યારે ઉમેદવારોના ચર્ચાઈ રહ્યા હતા ત્યારે ભરતસિંહ સોલંકીનું નામ તો અચાનક જ આવી ગયું એ પહેલા એક સાવ જુદું નામ અને ઠાકોર જે નેતાઓ છે તે લોકોનું દબાણ કરવું અને પછી ભરતસિંહ સોલંકીનું નામ સામે આવવું ભરતસિંહ સોલંકીનું નામ સામે આવતાની સાથે જ આ તરફ નરહરી અમીનનું નામ જાહેર થયું અને ત્યારબાદ આપની મુશ્કેલીઓ વધી પ્રેશર ટેકનિક આપના દ્વારા પણ અપનાવવામાં આવી તેવું કહેવામાં કદાચ નહી હોય શું કહેશો આપ એ એક સમજવું જરૂરી છે કે રાજનીતિના ભાગરૂપે પાર્ટીમાં જયારે પણ કોઈ રાજ્યસભાની કે કોઈ પણ ચૂંટણી હોય એમાં ઉમેદવારોની ડિક્લેરેશન અમારું મોડી મંડળ કરતું હોય છે અને ડિક્લેર કર્યા પછી પાર્ટીમાં અમારા પાર્ટીના પ્લેટફોર્મ પર રજૂઆત પણ થતી હોય છે કે ભાઈ આપ આ ઉમેદવાર બાબતે બીજા ઉમેદવારની પસંદગી અને સામાન્ય રીતે કોઈ પણ આ દેશ લોકશાહીની અંદર કોઈ પણ પાર્ટીની અંદર કોઈપણ ઉમેદવારો પોતાની ઉમેદવારી કરવા માટે ઉત્સુક હોય એ રજૂઆત કરે ડિક્લેર થયા પછી પોતાની દાવેદારી વધુ રજૂ કરે આ ચૂંટણી પ્રજાની નથી આ ધારાસભ્યોના આધારે છે એનું સંપૂર્ણ રીતે કંટ્રોલ મોડી મંડળ પર હોય કારણ કે જે રાજ્યસભામાં જતા હોય એ પાર્ટીના ખૂબ સિનિયર આગેવાનો હોય તજજ્ઞ આગેવાનો હોય અને પાર્ટી રાજનીતિના ભાગરૂપે તમામ બહોળા સમુદાયને કન્સિડર કરીને અને જે તે રાજનીતિમાં આવતા હોય એ લોકોનું એટલે ભરતસિંહ પસંદગી થઈ હતી એ અધિકારિક નહોતી પરંતુ એના પછી જે પ્રચાર માધ્યમોમાં અને ત્યારબાદ જે થયેલો સત્તાવાર તો જાહેરાત આઠ વાગે કરવામાં આવી હતી અને એમાં શક્તિસિંહ અને ભરતસિંહ થયા હતા પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ નરહરી અમીન ને ઉતાર્યા છે તો એ અમારા કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા છે ગત ચૂંટણીમાં પણ રાજપૂત સાહેબ ને ઉતાર્યા હતા અને આ પ્રકારે એમણે જે ઉતારી અને આ ચૂંટણી ની અંદર

અને ખાસ હમણાં જ કહ્યું કે અમારા ધારાસભ્યો પર અવિશ્વાસ છે એ વાત નથી મેં હમણાં જ ઉદાહરણ આપ્યું કે કર્ણાટકના જે અમારા શક્તિશાળી અત્યારે જે પ્રેસિડેન્ટ શિવકુમાર છે એમને એ ખૂબ મોટા પૈસાદાર વ્યક્તિ છે ને એમની પાસે રિસોર્ટ છે એમના રિસોર્ટમાં પણ ઇન્કમ ટેક્સની રેટ પાડવામાં આવી હતી અને ત્યારબાદ પણ એમને એટલા હેરાન કરવામાં આવ્યા હતા જેના કારણે માણસ થાકી જાય

હમણાં જ આપણા રાજકીય વિશ્લેષકે કહ્યું કે ગણતરી પ્રમાણે બે 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 સંખ્યા પણ છે જ તો શા માટે આ થર્ડ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ ઉતારીને એક ગુજરાતમાં નાલેશી ભર્યું પગલું લીધેલું છે એને અમે સંત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ પરંતુ છેલ્લા શાસનમાં આવ્યા પછી ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર દેશની મધ્યપ્રદેશની વાત કરો કર્ણાટક મધ્યપ્રદેશમાં અત્યારે એ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચુક્યું છે ગુજરાતની બી વાત કરો કે જયારે શંકરસિંહજી વાઘેલા સાથે ચૌદ ધારાસભ્યોને લઈ ગયેલા હતા એ સમયે પણ ખરીદ પડોશીની કેટલી મોટી ઘટનાઓને કહેવાય છે કે દસ દસ કરોડ વીસ વીસ કરોડ રૂપિયા સુધી આપવામાં આવ્યા હતા તો આપ સમજી શકો છો કે કોંગ્રેસ પ્રયત્ન શું કરી શકે જ્યારે અત્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હોય સ્વાભાવિક રીતે તમામ ધારાસભ્યોના પોતાના પ્રશ્નો હોય અને આપણા બંધનકી ખરીદ વેચાણની વાત છે એનો પ્રયત્ન કરવો જ છે અમે છે લોકો ત્યારે જ જ્યારે ખરીદનારા છે અને ખરીદાય છે ત્યારે જ વેચાઈ જનારા લોકો પણ છે દિલીપભાઈ જે રીતે આપણે અત્યારે આખી આ ચર્ચામાં જોઈ રહ્યા એવું નથી હોતું જ્યારે લોકોને ધાક ધમકી આપીને પણ ખરીદી શકાય લોકોને ડરાવવામાં પણ આવી શકે લોકોને ઉઠાવી જવામાં પણ આવી શકે લોકોને બીજી રીતે પ્રલોભન પણ આપી શકાય કિડનાપ પણ કરી શકાય એટલે ફક્ત એવું નથી કે કોઈ પૈસાથી આકર્ષિત થઈ શકે પાર્ટીના ધારાસભ્ય આટલે હજે પહોંચ્યા હોય તો એ પાર્ટીને વફાદારી પૂર્વક કરે એ સ્વાભાવિક છે પરંતુ આપ જોઈ શકો છો કે જે પ્રકારે રાજનીતિનો ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો છે મેં ઉદાહરણ આપું છું કે જે લોકો એમની સાથે ન જતા હોય એમની બીજે બીજામાં સ્કેન્ડલોમાં ફસાઈ દેવામાં આવે એમના પર ખોટી ઇન્કવાયરી કરવામાં આવે એમને ગઈ વખતે બે હજાર સત્તરમાં એક ધારાસભ્યને તો પોલીસના અધિકારીઓ કિડનેપ કરીને લઈ જતા હતા એ

બે ત્રણ બાબતો પર ખાસ એટલા માટે ચર્ચા કરવી પડે એક તો બે ઉમેદવારો તેમના જીતે તેવું છે છતાં પણ ત્રીજા ઉમેદવાર જાહેર કર્યા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની કોઈ સ્ટ્રેટેજી હશે કે તોડફોડ કરીને પણ પોતાના તરફ લોકોને લઈ આવવાની ગણતરી હશે તે આવનારા સમય પર સ્પષ્ટ થશે કોંગ્રેસ કેટલું બચાવી શકે છે ભારતીય જનતા પાર્ટી કેટલું તોડી શકે છે પરંતુ છેલ્લા કેટલાક અનુભવો ભારતીય જનતા પાર્ટીના પણ સારા નથી રહ્યા મહારાષ્ટ્રમાં જે થયું હતું તે ભારતીય જનતા પાર્ટીએ યાદ રાખવું જોઈએ અહેમદ પટેલ વખતે શું થયું હતું એ પણ ભારતીય જનતા પાર્ટીએ યાદ રાખવું જોઈએ નરહરી અમીનનું નામ જાહેર થતાની સાથે અનેક અટકળો એક તો પાટીદાર ફેક્ટર વાળી અટકળો તેજ થઈ ગઈ છે કે પાટીદારને ઉતારીને પાટીદાર કાર્ડ ખેલવા જઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી બીજી એક વાત જે ઉભી થઈ રહી છે કે કોંગ્રેસમાંથી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા નેતાને શા માટે પસંદ કરવામાં આવ્યા આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટી આજ કરી ચૂકી છે આ વખતે પણ આજ કરી રહી છે બલીનો બકરો બનાવવા માટે શું કોંગ્રેસના જ જૂના ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા નેતા મળે છે હા આ બંને ઘટનાઓ ઉપરથી આપણે એવું સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે કોંગ્રેસના જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીમાં લાયા પછી એનો ઉપયોગ કોંગ્રેસ સામે જ કરવામાં આવે તો એક આ રાજકીય ચાલ છે કોઈ પણ પાર્ટી એ એ પ્રમાણે કરતી હોય છે અને રાજકારણમાં તો આપણે જોઈએ છીએ કે બધું રીતે ચાલતું હોય છે પણ તો જ્યારે નરહરી અમીન નું નામ જાહેર કરવામાં આવ્યું ત્યાર પછી આ બધી આખી ગેમ ચેન્જ થઈ ગઈ છે ત્યાં સુધી તો એક ગુજરાત નું વાતાવરણ એકદમ શાંત હતું અને નક્કી હતું કે બંનેના બબ બમેદવારો જીતશે નરહરી અમીનને મેદાનમાં ઉતારીને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ ને મુશ્કેલીમાં મૂકી દીધી છે હવે ભારતીય જનતા પાર્ટીના જો નરહરી અમીનને જીતાડવા હોય બે ઉમેદવાર તો એના નક્કી જ છે અને એ બંનેના કયા કયા ધારાસભ્ય કોને મત આપશે એ પણ નક્કી થઈ જ ગયું હશે દરેક ધારાસભ્યને કહેવાય દેવામાં પણ આવ્યું છે જો કે હજુ તો ઘણા દિવસોની વાર છે પરંતુ આ એક સ્ટ્રેટેજ હોય છે કે કયા ધારાસભ્ય કોને મત આપશે તો એમાં નરહરી અમીનને જે મત ઘૂટે છે એ લગભગ સાતથી આઠ ધારાસભ્યો એક સિક્યોર ગણવામાં આવે તો આઠ ધારાસભ્યો ના મત એને જોઈએ જો એ આઠ ધારાસભ્યો ક્યાંથી લાવવા શંકરસિંહ વાઘેલાએ હમણાં બે કલાક પહેલાં જ એક નિવેદન આપેલું છે કે એનસીપી કોંગ્રેસની તરફેણમાં મતદાન કરશે જે આજે સવારે કોઈ ના એક ધારાસભ્ય અને ખ્યમંત્રી વચ્ચે મીટિંગ થઈ તો એ જે મત ભાજપ મળવાની શક્યતા હતી એ મળી શકે હવે વાત બે રહી છે કે કહી ચૂક્યા છે પરંતુ આ તરફ જાડેજા છે કે બીજેપી સાથે રહેશે પાર્ટી નો મેન્ડેટ માનવો પડે જે પક્ષાંતર ધારો છે એ પ્રમાણે જો એ ન માને તો એને એની સામે એક્શન લઈ શકાય છે એની સામે પગલા લઈ શકાય છે ધારાસભ્ય પદ પણ જઈ શકે છે પક્ષાંતર ધારા પ્રમાણે પરંતુ આપણે જોયું છે કે આ અહેમદ પટેલ ની ચૂંટણી વખતે પણ આ રીતનો કાંદલ અને એક બે જે મત ની ફેરફાર થયેલા એમાં એ પછી કોઈની સામે એક તો હજુ સુધી લેવાયા નથી તો આ શક્યતા છે પરંતુ જે સાત સાત મતો મેળવવાના છે ભારતીય જનતા પાર્ટી ને મેળવી શક્યા નરહરી અમીન ને ઉતારવામાં આવ્યા એ ગણતરી પૂર્વક એને ઉતારવામાં આવેલા છે જે રીતે અહેમદ પટેલની સામે રાજપૂતને ઉતારેલા એ રીતે નરહરી અમીનને પણ ઉતારવામાં આવ્યા એમાં ખાસ કરીને ભરતસિંહ સોલંકી ને પરેશાન ની વધારે થશે એટલા માટે કે આપણે જોઈએ છે કે જે ધારાસભ્યો બહાર જઈ રહ્યા છે એ સૌરાષ્ટ્રના એક જ ઋતુ છે એક જ જોવા મળ્યા છે આપણે એક બ્રેક માટે રોકાઉ છે બ્રેક બાદ આ ચર્ચામાં આગળ વધીશું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થઈ રહી છે આ ચર્ચા સમય છે બ્રેક બ્રેક બાદ ફરી એક વખત આપણી ચર્ચામાં આગળ વધીશું નરેન્દ્રભાઈ ખૂબ જ ઝડપથી એક સવાલ આપને એ પૂછવો છે કે જ્યારે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા કોંગ્રેસ સાથે આંતરિક કલહ તો જોડાયેલું આખું એક સિક્કાની બે બાજુની જેમ જોડાયેલી આખી વાત છે જે રીતે આંતરિક ખેંચતાણને લઈને અનેક વખત કોંગ્રેસે પછડાટ ખાવી પડે છે હંમેશા એવું કહેવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક ટિકિટ જે જાહેર આપવામાં આવે છે જે જિલ્લા પંચાયતની હોય વિધાનસભાની હોય સંસદ સભાની હોય કે પછી એ રાજ્યસભાની હોય તમામ વખતે આ પ્રકારના કલેહ જે છે તે કોંગ્રેસમાં જોવા મળતા હોય છે ભરતસિંહ સોલંકીનું નામ જાહેર થયું ઠાકોર જે કોમ્યુનિટી છે તે લોકોમાંથી જ હંમેશા નેતાઓને પસંદ કરવામાં આવે છે તેવો એક છૂપો જે સૂર ઉઠે છે તે ફરી એક વખત આપને નડી શકે છે ની પહેલા એ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે કોઈ પણ રાજકીય પાર્ટીમાં જ્યારે ટિકિટની વહેંચણી થતી હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો ટિકિટો માગતા હોય અને પાર્ટીની અમારી અંદર આંતરિક લોકશાહીના ભાગરૂપે જ્યારે ટિકિટ માગતા હોય ત્યારે પાર્ટીની મર્યાદામાં રહીને પાર્ટીના પ્લેટફોર્મ પર રજૂઆત કરતા હોય છે અને એ રજૂઆતને ચર્ચામાં કલેહના સ્વરૂપમાં કહેવું એ યોગ્ય નથી કારણ કે રાજકારણની અંદર કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પાર્ટી હોય અને એ પાર્ટીમાં ટિકિટ મેળવવા ઉત્સુક હોય ને જ્યારે ટિકિટ આપવાની હોય ત્યારે એક વ્યક્તિને આપવાની એની સામે સંખ્યાબળ વધારે હોય ત્યારે કોઈ નારાજ થાય કોઈ એ પ્રકારનું નિવેદન કરે એનો મતલબ એ નથી કે પાર્ટીની અંદર આંતરિક લોકશાહી નથી કે આંતરિક રીતે એનો કલે થઈ ગયો છે આપે જે વાત કરી કે આ વખતના જે અમારા બંને ઉમેદવાર છે આપ સૌ જાણો છો એનું ગુજરાતમાં અને ગુજરાતના કોંગ્રેસમાં બંને ખૂબ છે બંને ખૂબ સિનિયર આગેવાનો છે ભરતસિંહભાઈ સંસદ સભ્ય રહી ચૂક્યા છે કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અમારી પાર્ટીના બે બે વખત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે આપ વાત એ પણ ભૂતકાળની અંદર સાથે સાથે સીએલપીના લીડર રહી ચૂક્યા છે અને અત્યારે એ બિહારના પ્રભારી ખૂબ મોટી જવાબદારી દિલ્હીના પ્રભારી સાથે સાથે પ્રવક્તા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે બંને ખૂબ જવાબદાર આવવાનું છે અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે ખરેખર ખૂબ પ્રજા સાથે જોડાયેલા ને સતત રાજકારણમાં સક્રિય એવા બે શક્તિશાળી નેતાઓની પસંદગી થઈ છે એમાં જાતિવાદનું કોઈ કારણ નથી કે જાતિવાદના આધારે કોઈને પસંદ નથી કરવામાં આવ્યા બની શકે કે એમને કરવામાં હોય અને એની જ્ઞાતિ સાથે ચર્ચાને જોડી લેવામાં આવતી હોય પરંતુ વાસ્તવિક એ છે કે અમે પણ બહુ ખુશ છીએ કે અત્યારે ગુજરાતમાં ખરેખર અમારા કોંગ્રેસના બે આગેવાનો રાજ્યસભામાં જઈ રહ્યા છે ખૂબ શક્તિશાળીઓને કારણે એનો લાભ ગુજરાતને થવાનો છે ગુજરાતની પ્રજાને થવાનો છે અને એ લોકો ચોક્કસથી

કોઈ બોલી શકે એમ નથી રમીલાબેન બારાની વાત કરું તો તમે જાણો છો એક જ વખત ચૂંટણી જીત્યા છે ચાર વખત ચૂંટણી હારેલા છે પરંતુ એમને પસંદ કેમ કરવામાં આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટી જાણે આપ જાણો છો કે ભારદ્વાજ જે રાજકોટના છે એ નોન ગુજરાતી છે ગુજરાતની વાત કરતા એમને પણ બહુ મોટી વાત કરું એ પોતે જ વજુભાઈ વાળા સામે પાર્ટીમાં એ સામે ચૂંટણી લડેલા છે પરંતુ આ બધી પસંદગી એક બે વ્યક્તિ કરે છે જેમાં કોઈને બોલવાનું મુખ્ય કારણ છે કે આખી ચૂંટણી ભારતીય જનતા પાર્ટીમાં બે કેન્દ્રીય નેતાઓની આસપાસ છે અને બીજા લોકોને કોઈ બોલવાનો અધિકાર પણ નથી કારણ કે બીજા લોકો એમના બળથી જીતી શકતા નથી નરેન્દ્ર મોદીજીના નામ અને એમની પોતાની સ્ટ્રેટેજીના ભાગરૂપે અમિત શાહ બંનેની સ્ટ્રેટેજીના ભાગે ચૂંટણીઓ લડાય છે અને આપ જાણો છો કે બે હાજર ચૌદ ની કે બે હાજર ઓગણીસ નરેન્દ્ર મોદી રહ્યા

રાજકારણના જે ગરમાવો જોઈએ એ આવી ગયો છે અને હજુ જે બાર દિવસ છે બાર દિવસ દરમિયાન ઘણા મોટા ધરતીકંપો આવશે ઘણા બધા ધારાસભ્યો એક બીજી પાર્ટીમાં જશે કારણ કે સામે ભારતીય જનતા પાર્ટીમાં પણ એટલી નારાજગી છે કોંગ્રેસમાં પણ એટલી જ નારાજગી જોવા મળી રહી છે તો રાજકારણની દ્રષ્ટિએ આ એક અત્યંત મહત્વનો તબક્કો પસાર થઈ રહ્યો છે ગુજરાતમાં જે રીતનું રાજકારણ રમાઈ રહ્યું છે એ ગુજરાતના લોકો એને 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 નફરતથી જોઈ રહ્યા છે શરમજનક ઘટનાઓ બની રહી છે પરંતુ જો શિસ્તબદ્ધ રીતે બંને પક્ષો સારી રીતે વર્તે તો એવું લોકો મોટા ભાગના લોકો ઈચ્છી રહ્યા છે એટલે આ આગાની આ જે અત્યારે જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં એમાં ચઢાવ ઉતાર ઘણા બધા આવવામાં આવવાના